બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા આશાપુરી માતાજીના મંદિરમાં તૃતીય એકાવન કુંડીનો યજ્ઞ યોજાયો હતો, જેમાં હજારો જનમેદની હાજર રહીને હિન્દુ સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા. સર્વ સમાજ એક થાય અને ભાઈચારાની ભાવના ગાઢ બને એવા આશય સાથે ધાનેરા ખાતે સામાજિક સમરસતા યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પહેલા તબક્કો થરાદ હાઈવે પર આવેલ એક સોસાયટીમાં અને દ્વિતીય તબક્કામાં ગાયત્રી મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ અને દ્વિતીય યજ્ઞમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહીને સામાજિક સમરસતા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. દરેક સમાજના લોકો સાથે મળીને આહુતિ આપતા લોકોનો નજારો કંઈક અલગ જ જોવા મળી રહ્યો હતો. સર્વપ્રથમ આ યજ્ઞ હશે કે જેમાં હિન્દુ સમાજના લોકો ભેગા મળીને યજ્ઞમાં આહુતિ આપી હશે. હાજર રહેલા લોકો પણ આ યજ્ઞના કારણે સાર્થક થતું ગણાવી રહ્યા હતા. સામાજિક સમરસતા મંચ દ્વારા ત્રીજી વખત જે સામાજિક સમરસતા મંચનું આયોજન થયું, સભાનું આયોજન થયું, બહુ સફળ રહી છે. અહીં અત્યારે છેલ્લા લગભગ એક મહિનાથી આપણા કાર્યકર્તાઓ અને ગામના વડીલો સંતો બધા સાથે મળી અને હિન્દુ સમાજને એક કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એ અભિયાન બહુ સારું ચાલી રહ્યું છે. છેલ્લા ગયા રવિવાર એટલે 16 તારીખથી ચાલુ કરેલું હતું. 16 તારીખે પહેલો યજ્ઞ કર્યો હતો, બીજો યજ્ઞ 23 તારીખે થયો અને આ ત્રીજો યજ્ઞ 30 તારીખે અહીંયા માતાજીના મંદિરે થયો છે. તો દરેક જગ્યાની અંદર બધા સંતો મહંતો ખૂબ પ્રભાવિત કર્યા, એ લોકોએ બહુ પ્રમાણમાં હાજર રહ્યા અને એ લોકોએ આપણા સમાજને બધાને બહુ સારું એવું જ્ઞાન આપ્યું. લોકો કઈ રીતે એક રહે, એક રહેવાથી શું ફાયદો થાય છે, એક રહેવાથી આપણા સમાજને અને આપણા દેશને શું ફાયદો થવાનો છે એના વિશે સમજ આપી. આ દરેક કાર્યક્રમની અંદર વાત કરીએ તો લગભગ 4-5 હજાર જેટલી પબ્લિકનો જમણવાર પણ થયો છે. આજે પણ એનાથી પણ વધારે સંખ્યા હોઈ શકે છે. તો મિત્રો, મારો કહેવાનો મતલબ એ જ છે કે આપણે જે આ કાર્યક્રમો અવારનવાર કરીએ છીએ એના દ્વારા આપણા સમાજમાં એક સમાજ સારો સંદેશ જવો જોઈએ કે આપણે બધા એક છીએ, કોઈ જ્ઞાતિવાદ નથી, બધા જ સમાજ એક સરખા છીએ, કોઈ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી, બધા જ એક જ માતાના મણકાઓ છીએ, એક જ માળાના મણકાઓ છીએ અને એક જ ભગવાન, એક જ દેવી દેવતાઓના વારસદાર છીએ. તો પછી આપણે સામાન્ય આપણે એકબીજા પર શા માટે અલગતા રાખવી જોઈએ? તો હું બધાને એક સંદેશ આપું છું, એક વિનંતી કરું છું કે આપણે કોઈ ઉચ્ચ નથી નીચ નથી, બધા જ ભાઈઓ એક જ છીએ, એવો મેસેજ, એવો સંદેશો આપણા સમાજમાં જાય એ હેતુથી જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ ખૂબ સફળ રહ્યો છે. કાર્યક્રમ કરવાવાળા કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન આપું છું અને જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એમને પણ ધન્યવાદ આપું છું. બસ એ જ, જય હિન્દ. આ યજ્ઞમાં કોઈપણ નાતજાતના વાડા ભૂલીને સર્વે હિન્દુ સહોદરની ભાવનાની દર્શન કરાવતા નજરે પડ્યા હતા. ત્યારે ત્રીજા ચરણનો યજ્ઞ આશાપુરી મંદિર ખાતે પૂર્ણ થયો, જેમાં હિન્દુ સમાજના અનેક સાધુ સંતોએ હાજરી નોંધાવી હતી. સાથોસાથ દરેક હિન્દુ સંતોએ હિન્દુ સમાજને માનવ જાતના વાડા મૂકીને એક બનવાનો આહ્વાન કરવામાં આવ્યું હતું. હિન્દુ સમાજ સર્વે એક બનીને ઉજ્જવલ ભારતના નિર્માણના કામમાં લાગી જવાની હાકલ કરવામાં આવી હતી. સામાજિક સમરસના યજ્ઞમાં દરેક સમાજના લોકોએ યજ્ઞમાં બેસીને આહુતિ આપવામાં આવતા હિન્દુ સમાજની એકતાના દર્શન થયા હતા. આ યજ્ઞમાં સાધુ સંતોની સાથે અનેક સામાજિક આગેવાનોએ હાજર રહીને હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં દરેક સમાજના લોકોએ હાજર રહીને યજ્ઞને સફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સુરેશ ગલચર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ધાનેરા.